નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેચિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે સ્વાધ્યાય 3.2 પૂર્ણ કરેલું હતું. ધોરણ 6 ગણિત, જેનું ચેપ્ટર નંબર હતું 3, સંખ્યા સાથે રમત. હવે એનો ભાગ જોઈએ આપણે. હવે 3.2 પૂર્ણ કરેલું હતું અને હવે આપણે આથી આગળ વધીએ તો હવે આપણા માટે આવે છે સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ. સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે એમાં આમાં તમને અલગ અલગ આપેલી છે, પણ આપણે શરૂઆતમાં ઉપરથી લાઈનમાં જોતા જશું, એટલે કે પેલા 2, પછી 3, પછી 4, પછી 5, એવી રીતના આપણે આગળ વધશું. તો સૌ પ્રથમ લઈએ આપણે 2 ની વિભાજ્યતાની ચાવી. બે ની વિભાજ્યતાની ચાવી છે તો એમાં શું કહેવામાં આવે છે? તો કેને કહેશું કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0, કે 0 હોય તો તેવી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે જે સંખ્યાનો એકમનો અંક, કેવો યાદ રાખવાનો છે, એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો તેવી સંખ્યાને 2 વડે ભાગી શકાય. અહીંયા એક વધારાનું યાદ રાખશું કે નિઃશેષ ભાગી શકાય છે. નિઃશેષ એટલે કે તમને શેષ કાંઈ વધે નહીં, છેલ્લે કાંઈ અપૂર્ણાંકમાં જવાબ આવશે નહીં, મતલબ કે પૂર્ણાંકમાં જવાબ આવશે. ઉદાહરણ તરીકે લઈએ કે 256. હવે આ 256 છે, હવે એનો એકમનો અંક જો તો કેટલા થશે? 6. એનો એકમનો અંક કેટલા થાય? 6 થાય. હવે આનો એકમનો અંક 6 છે તો જોઈએ આની અંદર આવે છે તો કે હા આવે છે. ક્યાં આવે છે? આ 6 આવ્યા. 6 આવ્યા એનો મતલબ કે આ સંખ્યાને તમે નિઃશેષ 2 વડે ભાગી શકાય છે. જોઈએ, ચેક કરીએ. ભાગાકાર કરીએ તો 2 એકુ 2, 2 માંથી 2 જાય તો 0, 5 આવ્યા તો કે 2 2 4, બાદબાકી કરો તો 1 વધે, ઉપરથી ઉતાર્યો છગડો, 2 8 16, તો અહીંયા 0 0. હવે તમે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો કે શેષ છેલ્લે કેટલા વધે છે? 0, એટલે કે નિઃશેષ એને કહેવાય કે જેને આપણે શેષ 0 રહેતી હોય એને. તો આજે હવે એને 2 વડે ભાગી શકીએ આ સંખ્યાને. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે એવું કહેવા માંગે છે કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો એવી સંખ્યાને આપણે 2 વડે નિઃશેષ ભાગી શકાય. બરોબર છે? એટલે આ આપણે યાદ રાખવાનું. શેના માટેની? તો કે 2 માટેની વિભાજ્યતાની ચાવી. કે ભાઈ આપેલી સંખ્યા કોઈ મોટી છે તો અથવા મન કે 3 અંકની થતી,
હવે આપણે આ બે વડે ભાંગી શકાય કે ના ભાંગી શકાય, આપણે ચેક કરવું હોય તો શું ખબર પડે? તો આપણે ભાંગાકાર કરીએ, તો ભાંગાકાર કરીએ તો આપણા માટે લાંબી રીતે થઈ જાય. આપણે જોઈન્ટ કેવું હોય તો આપણે જોઈન્ટ છે સીધો એનો એકમ નો અંક જુઓ, સીધી ખબર પડી જાય છે. તો કે હા અહીંયા છ છે એકમ નો અંક, બે ચાર છ આઠ કે શૂન્ય હોવો જોઈએ. તો આમાંથી છ છે એકમ નો અંક, બે ની વિભાજ્યતાની ચાવીમાં આવે છે, એટલા માટે આપણે આપેલી સંખ્યા એટલે કે 256 છે એને આપણે નિઃશેષ બે વડે ભાંગી શકાય. બરોબર છે. હવે આવી જ રીતના આમાંથી બીજો કોઈ અંક એકમમાં અંકમાં આવતો હોય, જેમ કે ઉદાહરણ તરીકે લઈએ કે 234. હવે 234 છે તો એનો એકમનો અંક કેટલા છે? તો કે 4 છે. હવે એકમનો અંક 4 છે તો એ આપણી આ સંખ્યાઓની અંદર આવે છે? તો કે હા 4 આવે છે. તો આપેલી સંખ્યાને તમે બે વડે નિશેષ ભાંગી શકો છો. તો આ હતી આપણા માટે બે ની વિભાજ્યતાની ચાવી. આગળ વધીએ. આગળ વધતા હવે આપણા માટે આવે છે ત્રણ ની વિભાજ્યતાની ચાવી. શાના માટે વિદ્યાર્થી મિત્રો? ત્રણ ની વિભાજ્યતાની ચાવી. આપેલ સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે ભાંગી શકાય તો આપેલ સંખ્યાને પણ ત્રણ વડે નિશેષ ભાંગી શકાય. હવે શું કે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કણે તમને સમજાવું? તો આપણને એવું કે છે કે આપેલી સંખ્યા છે એટલે કે આપેલી સંખ્યાના અંકોના સરવાળા, એટલે ઉદાહરણ તરીકે એમ કહું કે માનો કે કોઈ એક સંખ્યા છે 63, સંખ્યા છે 63. હવે આપેલી સંખ્યા છે 63, એના અંકોના સરવાળાને એટલે કે આ બે અંકો છે 6 અને 3, એનો સરવાળો કરો કે 6 વધતા 3 બરાબર 9. આ સંખ્યાના સરવાળાને 3 વડે નિશેષ ભાંગી શકાય, એટલે કે આ 9 ને 3 વડે નિશેષ ભાંગી શકાય? તો કે હા ભાંગી શકાય છે, કે 9 છે એને આપણે 3 વડે નિશેષ ભાંગી શકીએ છીએ. અને 9 ને 3 વડે ભાંગાકાર કરો તો 3 3 9 શેષ વધે 0. તો અહીંયા કણે 9 છે એને આપણે નિશેષ ભાંગી શકીએ છીએ. જો આપણે એને 9 ને અંકોના સરવાળાને નિશેષ ભાંગી શક્યા હોય તો આપેલી સંખ્યા કઈ છે? 63. આ બે અંકોથી બનતી સંખ્યા કઈ છે? 63. આ સંખ્યાને પણ આપણે નિશેષ ભાંગી શકતા હોઈએ છીએ. હવે આ બે અંકની હતી. હવે આવી જ રીતના હું કોઈ 3 અંકની સંખ્યા લખું તો 3 અંકની સંખ્યા લખતો હોઉં તો હું આમ લખીશ હવે આનો સરવાળો કરો તો 6 3 વત્તા 6 વત્તા 3 6 9 9 ને 12. હવે 12 છે એને તમે નિશેષ 12 વડે 3 વડે ભાંગી શકો. 3 4 12 3 4 12 એટલે કે 3 4 12 એટલે કે 0. હવે નિશેષ 12 વડે ભાંગી શક્યા તો આપેલી સંખ્યાને પણ તમે નિશેષ ભાંગી શકતા હોઈએ. જોઈએ હવે ચેક કરીએ. 363 ભાંગ્યા 3 કરો. 3 1 3 0 ઉપરથી ઉતર્યો છગડો, 3 2 6 0 ઉપરથી ઉતર્યો તગડો, તો 3 1 3 મતલબ કે 0. તો અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે આપેલી સંખ્યા છે 363,
એના સરવાળા અંકોનો સરવાળો કર્યો તો 12 આવ્યો, તો 12 ને આપણે 3 વડે નિશેષ ભાગી શક્યા, તો આપેલી સંખ્યા છે 363, એને પણ આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ। તો આ છે આપણા માટે 3 ની વિભાજ્યતાની ચાવી, કે જો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરો અને જો એ અંકોના સરવાળાને આપણે 3 વડે નિશેષ વડે ભાગી શકતા હોઈએ તો આપેલી સંખ્યાને પણ તમે 3 વડે નિશેષ ભાગી શકતા હોવ જ છો। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણા માટે 3 ની વિભાજ્યતાની ચાવી। હવે એનાથી આગળ વધીએ। હવે 4 ની વિભાજ્યતાની ચાવીમાં શું લખીશું? તો એમાં એવું કહે છે વિદ્યાર્થી મિત્રો, આપેલ સંખ્યાના છેલ્લા બે અંક। હવે છેલ્લા બે અંક એટલે ક્યાં થાય વિદ્યાર્થી મિત્રો? છેલ્લા બે અંક એટલે આપણે આવા લખશું એની સાથેના, છેલ્લા બે અંક એટલે તો કે દશક અને એકમ। થી બનતી સંખ્યા છેલ્લા બે અંક થી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલ સંખ્યા ને 4 વડે નિશેષ ભાગી શકાય। શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તો કે 4 ની વિભાજ્યતાની ચાવીમાં એવું કહે છે કે આપેલ સંખ્યાના છેલ્લા બે અંક, શું કહે છે વિદ્યાર્થી મિત્રો? આપેલ સંખ્યા છે એના છેલ્લા બે અંક, હવે છેલ્લા બે અંક છે જો તમે એને કેટલા વડે, તો કે એ સંખ્યાને તમે કેટલા વડે, તો કે એના છેલ્લા બે અંકો છે એને 4 વડે તમે નિશેષ ભાગી શકતા હો। એટલે છેલ્લા બે અંક એટલે ક્યાં થાય? તો કે એક દશક નો અને એક એકમ નો, એનાથી બનતી સંખ્યા। તો ઉદાહરણ તરીકે હું અહીંયા લખું 232 લખું। હવે 232 મેં લખ્યા છે અહીંયા કઈ, તો આ સંખ્યાના છેલ્લા બે અંક કેટલા થાય? તો કે આ બે અંક, એટલે એનો આ એકમ નો અંક અને આ થયો દશક નો અંક, તો એનાથી બનતી સંખ્યા કઈ થાય? તો કે 32, તગડો ને બગડો, બગડો ને તગડો એટલે કે 32, તો 32 છે, તો 32 ને જો તમે કેટલા વડે, 4 વડે નિશેષ ભાગી શકાય। ચેક કરીએ, ચાર વડે જો છેલ્લા બે અંકોને નિશેષ ભાગી શકાય તો તમે આપેલી સંખ્યા છે એને પણ 4 વડે નિશેષ ભાગી શકતા હો। જેમ કે હવે જોઈએ 232 ને 4 વડે નિશેષ ભાગી શકાય, તો હા અહીંયા તમે કહેશો વિદ્યાર્થી મિત્રો કે તમે 4 વડે પણ આપેલી સંખ્યા છે એને નિશેષ ભાંગી શકો છો। તો અહીંયા કણે આપણે શું મળે છે કે 4 ની ચાવીમાં આપણે એવું યાદ રાખશું કે
આપેલ સંખ્યાના છેલ્લા બે અંકોને જો ચાર વડે આપણે નિશેષ ભાગી શકતા હોય તો આપેલી આખે આખી સંખ્યાને તમે ચાર વડે નિશેષ ભાંગી શકો છો. એટલે આખે આખી સંખ્યાને ભાંગાકાર કરવાની જરૂર નથી, એટલે ભાંગાકાર લાંબો થાય નહીં. માત્ર છેલ્લી બે સંખ્યા જોઈ લ્યો, જો છેલ્લી બે સંખ્યાને આપણે નિશેષ ભાગી શકતા હોય તો આપેલી દરેક સંખ્યા છે એને આપણે, એટલે કે આપેલા આખે આખી સંખ્યાને તમે ચાર વડે નિશેષ ભાંગી શકતા હો છો. તો આ હતી આપણા માટે ચાર ની વિભાજ્યતાની ચાવી. હવે એનાથી આગળ વધીએ, પાંચ ની વિભાજ્યતાની ચાવીમાં જોઈએ. પાંચ ની વિભાજ્યતાનીમાં એવું કે છે એકદમ સાદી અને સરળ છે, આપેલ સંખ્યા નો એકમ નો અંક શૂન્ય કેવો હોવો જોઈએ, શૂન્ય કે પાંચ હોય તો જ તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, જો આપેલ સંખ્યા છે એમનો એકમનો અંક કેવો હોવો જોઈએ, કાં તો શૂન્ય હોવો જોઈએ ને કાં તો પાંચ હોવો જોઈએ, તો જ આપેલી સંખ્યા છે એને તમે કેટલા વડે ભાંગી શકવાના છો, તો ને તો જ તમે એ સંખ્યાને પાંચ વડે ભાંગી શકવાના છો. ઉદાહરણ તરીકે લઈએ તો હું એમ કહું કે 230, હવે 230 છે, હવે એમાં જોઈએ તો છેલ્લો એકમનો અંક છે એ કયો થયો, તો કે શૂન્ય થયો, તો શૂન્ય છે અહીંયા આવે છે તો કે હા, તો એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે પાંચ વડે એમને નિશેષ ભાંગી શકાય છે. એટલે માત્ર આપણે આ બે અંકો યાદ રાખવાના, શૂન્ય અને પાંચ, શૂન્ય અને પાંચ, આ બે અંક હોય જો છેલ્લા, એટલે કે એકમનો અંક જો શૂન્ય કે પાંચ હોય તો આપેલી સંખ્યાને આપણે પાંચ વડે નિશેષ ભાંગી શકાય છે. હવે જોઈએ આને ચેક કરીએ, 230 ભાંગ્યા પાંચ કરો તો પાંચ ચોક 20 અને શૂન્ય ઉપરથી ઉતારો તગડો અને શૂન્ય 5 6 3 0 0. તો જોયું વિદ્યાર્થી મિત્રો અહીંયા કણે એકમ નો અંક શૂન્ય હતો તો આપેલી સંખ્યાને 46 એટલે કે શૂન્ય નિશેષ વડે ભાંગી શકાય છે. હવે આની જગ્યાએ હું અહીંયા કણે તમને એમ કહું કે 445 એટલે કે છેલ્લો અંક પાંચ છે, તો એને આપણે ભાંગી શકીએ છીએ કે નહીં જોઈએ. 5 8 40 બાદબાકી કરો એટલે 4 ના 4 શૂન્ય, 4 માં 4 જોઈએ તો શૂન્ય, ઉપરથી ઉતેરો 5 લો, 5 9 45 0 0. તો અહીંયા જોયું આપણે કેટલા આવ્યા, 89 અને શેષ શૂન્ય હોય છે. તો છેલ્લો એકમ નો અંક 5 હતો તો આપેલી સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાંગી શકીએ છીએ. તો આ હતી આપણા માટે શેની, તો કે 5 ની વિભાજ્યતાની ચાવી. તો એકદમ બહુ સાદી અને સરળ જ છે 5 ની વિભાજ્યતાની ચાવી. જોયું વિદ્યાર્થી મિત્રો તમે કે માત્ર શું યાદ રાખવાનું, એમનો એકમ નો અંક અને એ પણ કેટલો હોવો જોઈએ. તો આપણે એવું જોયા કે એકમ નો અંક કેવો હોવો જોઈએ, કે શૂન્ય કે પાંચ હોય તો આપેલી સંખ્યા છે એને આપણે કેટલા વડે ભાંગી શકતા હોઈએ, પાંચ વડે ભાંગી શકતા હોઈએ છીએ. હવે જોઈએ 6 ની વિભાજ્યતાની ચાવી. હવે 6 ની વિભાજ્યતાની ચાવી જોઈએ તો એમાં એવું કે છે, હવે 6 ના ભાગ પડે, શું પડે, 6 ને કેટલા વડે ભાંગી શકે, 2 વડે ને 3 વડે, એટલે કે 2 3 ને 6. તો એવું કહી શકાય કે આપેલ સંખ્યાને 2 અને 3 વડે ભાંગી શકાય તો આપેલ સંખ્યાને
વડે પણ ફાંડી શકાય છે. શું કે છે વિદ્યાર્થી મિત્રો? કે એવું કે છે કે જો આપે સંખ્યા છ છે, હવે છ ના ભાગ પડ્યા બે તરી ને છ, બરોબર છે? બે તરી ને છ, અહીંયા આપણે આમ લખી શકીએ છ બરાબર બે ગુણ્યા ત્રણ, એટલે કે બે ની ચાવી અને ત્રણ ની ચાવી યાદ કરો. અહીંયા કણે હતી બે ની ચાવી અને ત્રણ ની ચાવી. બે ની ચાવી માં આપણે એવું તો બે ચાર છ આઠ કે શૂન્ય, અને ત્રણ ની ચાવી તો ત્રણ ની ચાવી માં એમ હતું આપેલા અંકો ના એકમ ના અંકો નો બધા અંકો નો સરવાળો કરો, અને જો એને આપણે નવ વડે ભાંગી શકતા હોય તો આપેલી સંખ્યાને બંને વડે, જો બે ને ત્રણ વડે બંને વડે ભાંગી શકતા હોય તો આપણે છ વડે પણ એને નિશેષ ભાંગી શકતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે એક સંખ્યા લખીએ તો અહીંયા કણે હું લખું છત્રીસ. છત્રીસ છે, હવે છત્રીસ છે એમાં પેલા જોઈએ આપણે બે ની ચાવી લગાવીએ. આ બે ની ચાવી લગાવો તો બે ની ચાવી માં આપણે જોઈએ તા શું, તો કે એનો એકમ નો અંક, એકમ નો અંક કેવો હોવો જોઈએ? બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો. તો અહીંયા જોઈએ છ છે, છ છે એકમ નો અંક, તો છ આવી ગયો એટલે બે વડે એને ભાંગી શકાય છે. હવે આ બે ની ચાવી તો લાગી ગઈ, હવે ત્રણ ની ચાવી ચેક કરીએ. ત્રણ ની ચાવી માં શું હતું? તો કે આપેલા અંકો નો સરવાળો કરો, અને જો એને ત્રણ વડે ભાંગી શકાતી હોય તો તે સંખ્યાને પણ ત્રણ વડે ભાંગી શકાય. હવે આપેલા અંકો નો સરવાળો કરો તો ત્રણ વત્તા છ એટલે નવ, તો નવ છે ને આપણે ત્રણ વડે ભાંગી શકીએ છીએ. નવ છે ને ત્રણ વડે ભાંગી શકાય, મતલબ કે બે ને ત્રણ બંને હોય આપણે ભાંગી શક્યા. તો આપેલી સંખ્યા છે છત્રીસ, એને આપણે છ વડે પણ નિશેષ ભાંગી શકાય છે. જેમ કે છાએ છાએ છત્રીસ, હવે આને છ વડે આપણે આમ ભાંગીએ, છત્રીસ ભાંગ્યા છ કરો તો છાએ છાએ છત્રીસ ઝીરો ઝીરો. તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણા માટે શું, તો કે વિભાજ્યતાની ચાવી નામ છ, છ વડે નિશેષ ભાંગી શકાય છે. હવે આગળ જોઈએ એનાથી છઠ્ઠું સાત. તો કે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સાત ની વિભાજ્યતાની ચાવી આવતી નથી. જોઈએ આમ જોવા જઈએ તો સાત ની વિભાજ્યતાની ચાવી છે, પરંતુ આપણા કોર્સ ની અંદર છે નહીં, એટલા માટે આપણે સાત ની વિભાજ્યતાની ચાવી જોવાની નથી. હવે સીધે સીધી આવશે આઠ ની વિભાજ્યતાની ચાવી. શેની આવે છે? આઠ ની વિભાજ્યતાની ચાવી. આઠ ની વિભાજ્યતાની ચાવી જોઈએ તો એમાં શું કહેવા માંગે છે? તો એની અંદર એવું કહેશું વિદ્યાર્થી મિત્રો આપણે કે આપેલ સંખ્યાના છેલ્લા ત્રણ અંકથી બનતી સંખ્યાને, એટલે કે છેલ્લા ત્રણ અંક એટલે એકમ દશક અને સો, તો દશક અને એકમ જો આઠ વડે નિશેષ ભાંગી શકાય તો આપેલ સંખ્યાને પણ આઠ વડે નિશેષ ભાંગી શકાય છે. યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે જો આપેલ સંખ્યાના છેલ્લા ત્રણ અંકોને આપણે આઠ વડે
નિશેષ ભાગી શકતા હોઈએ તો તોને તો જ આપણે આપેલ સંખ્યાને પણ આપણે આઠ વડે નિશેષ ભાંગી શકતા હોઈએ છીએ। હવે પ્રશ્ન એમ થાય કે સર આપણે બે જ અંકની સંખ્યા હોય તો તો કાંઈ વાંધો નહીં, આપણે મૂંઝાવાની જરૂર છે નહીં। આપણે શું કરીશું તો કે ત્રણ અંકની સંખ્યા બે અંકની સંખ્યા હોય એમાં આપણે આગળની તરફ એટલે કે સોના સ્થાન ઉપર આપણે શું મૂકી દેશું, શૂન્ય મૂકી દો, એટલે એ સંખ્યા આપણા માટે શેની થઈ ગઈ તો કે ત્રણ અંકની સંખ્યા થઈ ગઈ। શું થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? ત્રણ અંકની સંખ્યા થઈ ગઈ। બસ પછી તમારે ભાગાકાર કરવાનો, તો તમને ખબર જ છે કે વિદ્યાર્થી મિત્રો પહેલો અંક શૂન્ય છે તો એને ધ્યાનમાં લેવાનો થાય નહીં, પછીના બે અંકો ધ્યાનમાં લ્યો તો એ તો તમને ખબર જ હોય છે વિદ્યાર્થી મિત્રો, સીધો એનો ભાગાકાર કરો એટલે એને આપણે આઠ વડે ભાંગી શકીએ છીએ કે નહીં એ તો તમને ખબર પડી જાય છે। હવે જેમ કે ઉદાહરણ તરીકે લઈએ હવે આપેલી સંખ્યાના છેલ્લા ત્રણ અંકોને એટલે કે 216 ને જો આપણે આઠ વડે નિશેષ ભાંગી શકીએ, જોઈએ ચેક કરીએ, આઠ દુ 16 પાંચ છ 56 વધ્યા 8 સત્તા 56 એટલે કે 00 તો છેલ્લા ત્રણ અંકોને જો આપણે નિશેષ ભાંગી શક્યા તો વિદ્યાર્થી મિત્રો આપણે એવું જોશું કે આપણે આપેલી સંખ્યા છે એને પણ આઠ વડે નિશેષ ભાંગી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણા માટે શું તો કે વિભાજ્યતાની ચાવીઓ। હજી આનાથી આગળની સંખ્યા છે વિભાજ્યતાની ચાવીઓ, હજી એમાં જોઈએ તો હવે આવે છે 9 ની વિભાજ્યતાની ચાવી। નવ ની વિભાજ્યતાની ચાવી જો આપેલ સંખ્યાના અંકોના સરવાળાને એટલે કે ત્રણ ની ચાવી યાદ રાખવાની 9 વડે નિશેષ ભાગી શકાય તો આપેલ સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાય। શું કે છે વિદ્યાર્થી મિત્રો? જો આપેલ સંખ્યાના અંકોના સરવાળાને જો અહીંયા જુઓ તો એમાં એવું છે આપેલ સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાંગી શકાય, તો અહીંયા એવો તો આપેલ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે જો નિશેષ ભાંગી શકાય તો તે સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાંગી શકાય છે। એટલે તમે 9 ની ચાવી જુઓ તો એ પણ એવી અને 3 ની ચાવી જુઓ તો પણ એવી, પણ 9 ની ચાવીમાં 9 આવે 9 વડે ભાંગવાના અને 3 ની ચાવીમાં 3 વડે ભાંગવાના રહે છે, બસ આટલો જ ફેર છે, બસ બાકી તો કઈ ફેર છે નહીં। હવે જોઈએ એની અંદરનો કોઈ એક સંખ્યા લઈએ તો ઉદાહરણ તરીકે 27 આ 27 છે, આના બે અંકો છે 2 વત્તા 7 એટલે કે 9, હવે 9 ને 9 વડે ભાંગી શકાય તો કે હા 9 ને 9 વડે ભાંગી શકાય 9 1 9 0 તો આપેલ સંખ્યા 27 છે એને પણ તમે 9 વડે ભાંગી શકતા હો 9 આપેલી સંખ્યા 27 9 તરીને 27 મતલબ કે તમે 9 વડે આપેલ સંખ્યાને નિશેષ ભાંગી શકાય। તો આ હતી એકદમ સાદી કઈ હતી તો કે 9 ની વિભાજ્યતાની ચાવી। હવે જોઈએ આપણા કોર્સમાં આગળ
સાજ્યતાની ચાવી એકદમ સેલામાં સેલી હોય તો આ દસ ની વિભાજ્યતાની ચાવી દસ ની વિભાજ્યતાની ચાવી છે એમાં જોઈએ તો એવું કે છે કે આપેલ સંખ્યાના એકમ નો અંક કેવો હોવો જોઈએ શૂન્ય હોય કોણ આપેલ સંખ્યાને કેટલા વડે દસ વડે નિશેષ ભાગી શકાય તો શું કીધું વિદ્યાર્થી મિત્રો કે જો આપેલી સંખ્યા છે એનો એકમનો અંક કેવો હોય શૂન્ય હોય તો ને તો જ તમે આપેલી સંખ્યાને દસ વડે ભાગી શકો છો કોઈ પણ ઉદાહરણમાં તમે લઈ શકો પણ કેવું હોવું જોઈએ એમનો એકમનો અંક શૂન્ય હોવો જોઈએ જેમ કે લઈએ 250 તો એનો છેલ્લો એકમનો અંક છે એ શૂન્ય છે એનો મતલબ કે આપેલ સંખ્યાને તમે દસ વડે નિશેષ ભાગી શકતા હોવ છો છેલ્લી આગળ વધતા છેલ્લામાં છેલ્લી ચાવી આવે છે આપણા માટે વિભાજ્યતાની ચાવી 11 ની વિભાજ્યતાની ચાવીઓ તો શું કે છે આની અંદર તો આપણને એવું કે છે આપેલ સંખ્યા માં જમણી બાજુથી જો ખાસ યાદ રાખવાની છે થોડીક અટપટી છે પણ એકવાર આવડી જાય એટલે એકદમ સહેલી આપેલ સંખ્યામાં જમણી બાજુથી એકી સ્થાનોએ આવેલ અંકોના સરવાળા અને બેકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત શૂન્ય હોય કે 11 થી ભાગી શકાય તેવો હોય તો તે સંખ્યાને 11 વડે નીચે ભાગી શકાય છે હવે જો શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે આપેલી સંખ્યા છે માની લો કે ઉદાહરણ તરીકે લઉં 13 31 હવે આ સંખ્યા છે 13 31 આપેલ સંખ્યામાં જમણી બાજુથી એકી સ્થાનો હવે જો જમણી બાજુ એટલે તો કે આ થાય જમણી બાજુથી એકી સ્થાન એટલે કે આ પેલું એક એકી સ્થાન થયું કહેવાય અહીંયાથી માની લો કે આમ કહું કે આ એક આ બે આ ત્રણ અને આ ચાર હવે આમાં એકી સ્થાન એટલે ક્યાં થયા તો કે આ એક અને ત્રણ એટલે કે એકી સ્થાનોએ આવેલા અંકોનો સરવાળો
એટલે આ એકી સ્થાનોએ આવેલ અંક કયો છે તો કે એક એક છે એટલે અહીંયા એકી અંક ક્યાં ક્યાં છે તો કે એક પછી બીજો કયો છે ત્રણ અહીંયા તગડો છે એટલે એ તગડો લેવાનો અહીંયા લેવાનો થાય છે બરોબર અહીંયા ભલે તગડો હોય પણ આ અંક લેવાનો થાય એટલે એક અને ત્રણ એનો સરવાળો કરો તો ચાર આવે આવેલા અંકોનો સરવાળો વચ્ચેનો તફાવત હવે પછી કેવું અને બેકી સ્થાન હવે બેકી સ્થાન લેવાના બેકી સ્થાન એટલે કયો તો કે આ બગડો બે અને ચાર એટલે કે બગડો એટલે કોણ તો કે ત્રણ હવે બેકી અંક લેવાનો બેકી અંક એટલે કે ક્યાં થયા તો કે જમણી બાજુ છે બેકી અંક એટલે પેલું આવે ત્રણ પછી ચાર ચોથા સ્થાન ઉપર લઈ તો કે એકડો એટલે કે એક તો કે ત્રણ ને એક ચાર હવે જો આ એકી અને બેકી અંક વચ્ચેનો જો તફાવત એટલે બાદબાકી તફાવત એટલે બાદબાકી કરો એટલે ચાર માંથી ચાર જાય તો કેટલા આવે શૂન્ય કે જો તફાવત કેવો હોય શૂન્ય આવતો હોય કે પછી અગિયાર થી ભાગી શકાય તેવી કોઈ સંખ્યા આવતી હોય એટલે કે આ તફાવતમાં જો અહીંયા કણે અગિયાર આવતા હોય આ શૂન્ય આવે કે અગિયાર આવે કે બાવી આવે કે તેત્રી આવે કે ચુમ્માલી આવે કે પંચાવન આવે કે છાસઠ આવે એટલે કે અગિયાર થી ભાગી શકાય તેવી કોઈ સંખ્યા આવે તો ને તો આપેલી સંખ્યા છે એને તમે અગિયાર વડે નિશેષ ભાંગી શકો છો હવે જેમ કે આપણે અહીંયા જોયું કે એકી અંકોનો સરવાળો કર્યો બેકી અંકોનો સરવાળો કર્યો બંનેનો તફાવત લીધો તો તફાવત આવ્યો શૂન્ય તો એવું કહી શકાય કે આપેલી સંખ્યા છે એને તમે અગિયાર વડે નિશેષ ભાગી શકો છો હવે જોઈએ તપાસ કરો તમે તેર એકત્રીસ છે હવે એનો તમે ભાગાકાર કરી જોવો તેર એકત્રીસ છે એનો ભાગાકાર કરો અગિયાર વડે ભાગી શકાય છે અગિયાર એકુ અગિયાર બાદબાકી કરો તો ત્રણ માંથી એક જાય તો બે શૂન્ય ઉપરથી ઉતાર્યો તગડો અગિયાર દુ બાવીસ શૂન્ય ઉપરથી અહીંયા એક ઉપરથી ઉતાર્યો એકડો અગિયાર એકુ અગિયાર એટલે કે અહીંયા શૂન્ય મતલબ કે અહીંયા અગિયાર ને ભાંગી શકાય છે નિશેષ ભાંગી શકાય છે આપેલી સંખ્યા વડે હવે હવે શું કરીએ હવે બીજું એક ઉદાહરણ આપું તમને માની લો કે આ આપેલી સંખ્યા છે હવે આના એકી અંક પણ ખાસ યાદ રાખવાનું કઈ બાજુથી જમણી બાજુથી જમણી બાજુથી એકી અંક એટલે કયો તો કે પેલો અંક આ નવ વધતા પછી આ બગડો એટલે બેકી થયો પછી આ ત્રીજો એટલે આ આઠડો પછી વળી આ ચાર નંબરનો અંક ચોથા સ્થાન ઉપર એટલે એ વળી બેકી થયો પછી આ પાંચમા નંબરનો એટલે એકી વત્તા છ હવે આનો સરવાળો કરો તો જવાબ આવે છે ત્રેવીસ જવાબ આવે છે ત્રેવીસ નવ ને આઠ સત્તર સત્તર ને છ ત્રેવીસ હવે આના બેકી સંખ્યા એટલે કે બેકી અંક જમણી બાજુથી ગણતરી કરવાનો આ બધા એકી હતા હવે બેકી વૈધાવી બાકીના બેકી તો આ શૂન્ય પછી તો કે આઠ તો આવી ગયો તો પછી એક વત્તા એક તો આનો સરવાળો થયો એક હવે આ બંને એકી ને બેકી વચ્ચેનો તફાવત મોટામાંથી નાનું બાદ કરી નાખવાનું હંમેશા પછી ભલે ગમે તે હોય તો ત્રેવીસ માઇનસ એક તો ત્રેવીસ માંથી એક જાય તો બાવીસ હવે અહીંયા બાવીસ આવ્યા તો એ કેવી કહેવાય અગિયાર વડે ભાંગી શકાય તેવી જો અહીંયા કીધું ને કે શૂન્ય આવતો હોય તફાવત કયો હોય શૂન્ય આવતો હોય કે અગિયાર થી ભાંગી શકાય તેવી તો અહીંયા બાવીસ આવ્યા તફાવતમાં તો એ બાવીસ છે ને અગિયાર વડે ભાંગી શકાય અગિયાર દુ બાવીસ એટલે કે અહીંયા જીરો તો હવે એનો મતલબ એવો થાય કે આપેલી સંખ્યા છે આ એકસઠ હજાર આઠસો ને નવ એને તમે અગિયાર વડે નિશેષ ભાંગી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણા માટે શું તો કે વિભાજ્યતાની ચાવીઓ તો અહીંયા સુધી રાખીએ અને ખાસ વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રો ચાવી લખવાની છે અને પાકી કરીને પ્રેક્ટિસ કરવાની છે આજનું હોમવર્ક તમારું આ રહે છે દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી એક વખત કહી દઉં કે આપેલી વિભાજ્યતાની ચાવીઓ જો આવડશે તો જ ને તો જ આગળનું સ્વાધ્યાય આવડવાનું છે નહીતર આવડશે નહીં બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આજે અહીંયા સુધી રાખીએ બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું અસ્તુ